નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આપણે અગાઉ તાર ફેન્સિંગ સહાય યોજનાનો એક વિડીયો બનાવેલો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલ હતો તેની જોગવાઈઓ અંગેનો તે વિડિયો હતો અને તે અંગેની માહિતી મેળવી હતી તો મિત્રો આ તાર ફેન્સિંગ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકાય છે આ યોજનાએ જે વન્ય પ્રાણીઓ છે જેવા કે નીલગાય ઘુડખર ભૂંડ વગેરેથી જે ખેડૂતના પાકને થતું નુકસાનને અટકાવવા માટે આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તો તે અંગેનું ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરી શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવો માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો કોઈ પણ બ્રાઉઝરમાં ગૂગલ ખોલી તેમાં આઈ ખેડૂત ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે જેમાં સૌપ્રથમ પ્રથમ લિંક આપણને આઈ ખેડૂતની જોવા મળશે તો આ આઈ ખેડૂતનું લિંક છે તેના ઉપર આપણે જે આઈ ખેડૂત લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો ક્લિક કરી લઈએ જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે જેમાં ઉપરની સાઈડ મેનુમાં યોજનાઓ અથવા તો જમણી બાજુએ નીચે વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ જેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે અને નીચે વિભાગ વાઇઝ કઈ કઈ યોજનાઓ ચાલુ છે તેનું આખું લિસ્ટ જોવા મળશે તો જેમાં આપણે અહીંયા સૌ પ્રથમ ખેતીવાડીની યોજનાઓ ત્યાર પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ પશુપાલનની યોજનાઓ બગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ એમ વિવિધ વિભાગની અરજીઓ જોવા મળી રહી છે જેમાં બે નંબરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ સામે જે વિગતો માટે અહીં ક્લિક કરો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું અહીંયા ક્લિક કરી લઉં છું જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે અને તેમાં અહીંયા નીચે જે એક જ યોજના છે જે તાર ફેન્સિંગની યોજના છે તે આપણને જોવા મળી રહી છે તો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકસાન ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાળની યોજના તો કાંટાળા તારના વાળની યોજના તો અહીં તેની વિગતો જોવા મળે છે રૂપિયા બસો પ્રતિ રનિંગ મીટર અથવા ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય રાખવાનું રહેશે ત્યાર પછી કોલમ ચારમાં યોજના હેઠળ ચૂકવાપાત્ર સહાય બે તબક્કામાં ચૂકવવામાં આવશે પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ પચાસ ટકા સહાયની રકમ કૌંસમાં રૂપિયા સો પ્રતિ રનિંગ મીટર દીઠ અથવા તો થનાર ખર્ચના પચાસ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે ચૂકવણી કરવાની રહેશે અને બીજા તબક્કાને ચૂકવણાપાત્ર પચાસ ટકા સહાયની રકમ જે સો રૂપિયા પ્રતિ રનિંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના પચાસ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયાની ખાતરી જે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જીપીએસ લોકેશન ટેગિંગ સહિતનો ઇન્સ્પેક્શન રિપોર્ટ મંગાવ્યા બાદ ચૂકવણું કરવામાં આવશે અને આ યોજનાનો લાભ આજીવન એક વખત મળવાપાત્ર છે તો આ યોજના માટે તારીખ ત્રીસ બાર બે હજાર વીસથી તારીખ એકત્રીસ એક બે હજાર એકવીસ સુધીમાં ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાય છે જેના માટે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરી લઈએ છીએ તો અહીંયા હું પોપ ઓપ એલો આપી દઉં છું એટલે ખુલી જશે તો આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે જેમાં તમે પસંદ કરેલ જૂથ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ જૂથની મુખ્ય યોજના કાંટાડા તાળની વાળ માટેની યોજના અને મુખ્ય ઘટક જે વન્ય પ્રાણીઓ દ્વારા ખેતરના પાકને નુકસાન થતાં અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાડા તાળની યોજના છે જેમાં ચાર અલગ અલગ મેનુઓ જોવા મળે છે જેમાં નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તો હવે આપણે અહીંયા નવી અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું ક્લિક કરી લઉં છું જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે તો તેમાં અહીંયા અલગ અલગ વિગતો ભરવાની આવશે જેમાં સૌપ્રથમ તમે વ્યક્તિગત લાભાર્થી ખેડૂત જૂથશો કે ગ્રામ પંચાયત તે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમે ખેડૂત નોંધણી ધરાવો છો જો ધરાવતા હોય તો હા નહીં તો ના સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અરજદારનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ પિતાનું નામ અને અટક ટાઈપ કરી લેવાની છે ત્યાર પછી આ ત્રણ બોક્સ છે તો આ ત્રણેય બોક્સમાં આપણે પૂરું એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે તેની નીચે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે ત્યાર પછી મોબાઈલ નંબર અને જો ઇમેલ એડ્રેસ ધરાવતા હોય તો ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે ત્યાર પછી લિંકમાં સ્ત્રી પુરુષ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે તો આ બોક્સમાં રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને બાજુમાં રહેલ સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી અને રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે બતાવશે તેમાંથી અરજદારનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી નીચે બેંકની વિગતો આવે છે તો તેમાંથી બેન્કનો જિલ્લો પસંદ કરવાનો છે બેન્કનું નામ પસંદ કરવાનું છે અને બેંકની બ્રાન્ચ પસંદ કરવાની છે તે પસંદ કરતા બેંકનો આઈએફએસસી કોડ ઓટોમેટિક આવી જશે ત્યાર પછીના બોક્સમાં બેંક ખાતા નંબર ટાઈપ કરી લેવાનો છે તો આ વિગતો ભર્યા પછી આપણે નીચે અહીંયા જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોની યાદીમાં આવી જઈએ છીએ જેમાં જેમાં પ્રથમ સભ્ય જૂથ લીડર અરજદાર છે અને એકથી વધુ સભ્યો ઉમેરી શકો છો જેમાં અહીંયા જિલ્લો ત્યાર પછી તાલુકો ત્યાર પછી ગામ સિલેક્ટ કરી લેવાનું છે અને તેની નીચેના બોક્સમાં ખાતા નંબર ટાઈપ કરી અને બાજુમાં રહેલ સર્ચ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે જે ક્લિક કરી અને સભ્ય પસંદ કરી લેવાના છે ત્યાર પછી નીચે સભ્યનું નામ પસંદ કરવાનું આવશે તેઓની જાતિ પસંદ કરવાની આવશે તો અહીંથી જે જાતિ લાગુ પડતી હોય તે પસંદ કરી અને ખેડૂતનો પ્રકાર જેમાં નાના સીમાંત અને મોટા જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને તેની નીચે રહેલ અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો આ પ્રમાણે એકદમ સરળતાથી આપની અરજી સેવ થઈ જશે ત્યાર પછી જો તમે તેમાં સુધારો વધારો કરવા માંગતા હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે ક્લિક કરી લઈએ તો તે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે જેમાં અરજી ક્રમાંક આપણે અહીંયા ટાઈપ કરી લેવાનો છે જે આપણને સેવ કરતાં મળેલ છે તે અરજી ક્રમાંક ટાઈપ કરી નીચે જમીનનો ખાતા નંબર ટાઈપ કરવાનો છે અથવા તો કાર્ડ નંબર ટાઈપ કરી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે જે ક્લિક કરતાં તમારી અરજીની વિગતો જોવા મળશે અને જો કંઈ સુધારો ન હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું છે અને તેમાં પણ આપણે જે અપડેટ કરવા જોયું તે જ મુજબ વિગતો ટાઈપ કરવાની છે જેમાં અરજી નંબર જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે જો તમારી અરજી કન્ફર્મ થયેલી નહીં હોય તો તમારી અરજીને માન્ય ગણવામાં આવશે નહીં અને ત્યાર પછીના ટેબમાં અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો પર ક્લિક કરતાં આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે જેમાં તમારો અરજી નંબર ટાઈપ કરી અને પ્રિન્ટ આપશો એટલે તમારી અરજીનું પ્રિન્ટ પ્રિવ્યુ જોવા મળશે અને તમે અરજીની પ્રિન્ટ લઈ શકો છો તો આમ એકદમ સરળતાથી તમે જે કાંટાળા તારની વાળની યોજના છે તે યોજના અન્વયે ફોર્મ ભરી શકો છો અને તમારી અરજીની પ્રિન્ટઆઉટ લઈ અને તેમાં સહી કરી અને જિલ્લાના જે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડનું જે કેન્દ્ર હોય ત્યાં તમારે તે અરજી ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની રહેશે તો મિત્રો ફોર્મ ભરવા બાબતે જો કોઈ બીજો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી હું તમને તેનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ જો તમને મારો આ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ